જય મુરલીધર આપણે પાઠ ચાર પુરવઠો એના બીજા વિભાગમાં આજે માહિતી મેળવવાની છે જેના પહેલાં વિભાગમાં આપણે પુરવઠો અને જથ્થાનો અર્થ એની પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત પુરવઠાને અસર કરતા પરિબળો વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના જે કાંઈ પરિબળો છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો અને તેમજ પુરવઠા વિધય વિશે માહિતી મેળવી છે હવે આજે આપણે વાત કરવાની છે પુરવઠાના નિયમની કે પુરવઠાનો નિયમ શું સૂચવે છે જેમ માંગનો નિયમ છે તેમ પુરવઠાનો પણ નિયમ છે માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે હવે નિયમ ઉપર જઈએ તો સૌ પ્રથમ અન્ય પરિબળો યથાવત રહે એટલે કે કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે વસ્તુની કિંમત વધે વધે તો પુરવઠો અને પુરવઠો બંને વચ્ચે સીધો અને ધન સંબંધ બતાવવામાં આવ્યો છે જેને અર્થશાસ્ત્રના નિયમમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે હવે પુરવઠાના નિયમમાં કેટલીક ધારણાઓ પર બતાવવામાં આવી છે કે જેમાં વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના જે પરિબળો છે એને સ્થિર રાખવામાં આવ્યા છે માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને એના ઉપરથી આખો પુરવઠાનો નિયમ બનાવ્યો છે આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા ઉપર અસર ઓછી હોય છે અથવા તો નથી હોતી પરંતુ અન્ય પરિબળોમાં પણ કોઈપણ એક પરિબળ કિંમત કરતા પુરવઠા ઉપર વધારે પ્રભાવ હોય છે એવું પણ બની શકે કેટલીક ધારણાઓ છે એ આપણે જોઈએ તો કે વસ્તુના ઉત્પાદનની કિંમતમાં વધઘટ થતી નથી જે ખાલી માત્ર કહેવાની બાબત છે બીજા શબ્દોમાં કહીએ તો કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે આવી કેટલીક ધારણાઓ છે બીજું કે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી એટલે કે ટેકનોલોજીની કક્ષા પણ સ્થિર રહે છે જે શક્ય નથી કારણ કે જુદી જુદી ટેકનોલોજીને આધારે જ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે ત્રીજું છે કે અન્ય ભાવો પણ સ્થિર રહે છે એટલે કે કોઈ પણ જાતનો તેમાં ફેરફાર થતો નથી ભવિષ્યમાં કોઈ પણ જાતની ભાવની અટકળો સ્થિર રાખવામાં આવી છે એટલે કે અગાઉ ભાવ વધશે કે નહીં એવી અટકળો પણ રાખવામાં આવતી નથી અને એના સિવાયના જે અન્ય પરિબળો છે એટલે કે સરકારની નીતિ વાહન વ્યવહારની સગવડ અથવા તો કુદરતી પરિબળો અને પેઢીઓની સંખ્યા એ પણ સ્થિર રહે છે આ બધી ધારણાઓ છે જે કિંમત સિવાયના અન્ય પરિબળો વિશે રાખવામાં આવે છે હવે આપણે જોવાનું છે પુરવઠાનો નિયમ પુરવઠાનો નિયમ છે કે વસ્તુની કિંમત વધે તો ભાવ વધે પુરવઠો વધે વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે આપણે આ કોષ્ટક દ્વારા અને આકૃતિ દ્વારા પુરવઠાના નિયમની માહિતી મેળવીએ તો કોઈ એક ઉત્પાદક વેપારી છે એ કોઈ ચોક્કસ સમયે જુદી જુદી વસ્તુની કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવા તૈયાર થાય છે એ દર્શાવવા માટે પુરવઠાની અનુસૂચિ કરવામાં આવે છે અહીંયા એક કાલ્પનિક અનુસૂચિ બતાવવામાં આવી છે કે સફરજનની કિંમત છે કોઈ એક ઉત્પાદક દ્વારા સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી બતાવવામાં આવી છે જેમાં કિંમત છે પચાસ સાઠ સિતેર એસી અને નેવું જ્યારે સફરજનનો પુરવઠો છે પચાસ કિંમત છે ત્યારે બસો એકમો સાઈઠ છે ત્યારે ચારસો ગ્રામ ચારસો કિલો સિંતેર કિંમત છે ત્યારે છસો કિલો એસી કિંમત છે ત્યારે આઠસો કિલો અને જ્યારે નેવું કિંમત વધે છે ત્યારે હજાર કિલો બજારનો પુરવઠો બને છે સફરજનનો પુરવઠો મળે છે હવે વસ્તુની જે કિંમત છે એને વાયધરી ઉપર અને વસ્તુનો જે પુરવઠો છે એને એક્સ ધરી ઉપર બતાવવામાં આવ્યો છે જ્યારે માંગમાં ઊંધું હતું માંગમાં વસ્તુની કિંમત અને નીચે વસ્તુની માંગ જે કઈ વસ્તુનું પ્રમાણ છે એ બતાવવામાં આવતું હતું હવે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો જ્યારે વસ્તુની કિંમત પચાસ છે ત્યારે સફરજનનો પુરવઠો બસો એટલે કે એ બિંદુએ મળે છે વસ્તુની કિંમત વધીને સાહીઠ થાય છે ત્યારે સફરજનનો પુરવઠો બી બિંદુ એટલે કે ચારસો કિલોગ્રામ મળે છે જ્યારે વસ્તુની કિંમત સિંતેર છે એટલે કે સફરજનની કિંમત સિંતેર છે ત્યારે સી બિંદુએ છસો કિલોગ્રામ એવો સફરજનનો પુરવઠો મળે છે એસી કિંમત છે ત્યારે ડી બિંદુએ આઠસો કિલોગ્રામ અને નેવું કિંમત છે ત્યારે હજાર કિલોગ્રામ ઈ બિંદુએ પ્રાપ્ત થાય છે આમ પુરવઠા રેખા ઉપર આપણને પાંચ બિંદુઓ મળે છે એ બી સી ડી અને ઈ જે ક્રમશઃ નીચેથી ઉપરની તરફ જાય છે અને ઈ એસ રેખા એટલે કે પુરવઠા રેખા ઉપર જોડાય છે આમ આ બધા જ બિંદુઓને જે જોડતી રેખાઓ છે એ પુરવઠા રેખાઓ છે જ્યાં પચાસની કિંમતેર કિંમત થાય તો સી બિંદુએ એવી રીતે ક્રમશઃ પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરે છે એટલે કે પુરવઠા રેખાનો ઢાળ ધન છે અને ધન ઢાળ એ કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ બતાવે છે આ વાત થઈ પુરવઠાના નિયમની કે વસ્તુની કિંમત વધે ત્યારે વસ્તુનો પુરવઠો પણ વધે છે હવે જોઈએ કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી હવે અહીંયા જે આકૃતિમાં આપણે જોયા નિયમ એ નિયમને આધારે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે એના બે કારણો હોઈ શકે એક પેલું કે નફો મેળવવા માટે જ્યારે કિંમત વધે છે ત્યારે વધારે પ્રમાણમાં પુરવઠો વધારે એ પ્રેરાય છે અને વધારે પુરવઠો વધારી અને નફો કમાવા માટે પ્રયત્નશીલ બને છે અથવા તો બીજું છે જેથી બજારમાં નવા નવા ઉત્પાદકો આવે છે અને કુલ પુરવઠામાં પણ વધારો થાય છે આ વાત છે કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની હવે આપણે જોઈએ પુરવઠામાં પરિવર્તન બે પ્રકારે આવે છે એક પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન દ્વારા અને બીજું પુરવઠામાં વધારો અને ઘટાડો દ્વારા આપણે શરૂઆત કરીએ વિસ્તરણ અને સંકોચન દ્વારા કે અન્ય પરિબળો જ્યારે યથાવત રહે ત્યારે ઉત્પાદનના સાધનોના ભાવ અને ઉત્પાદન ખર્ચ ઉત્પાદનની પદ્ધતિ અને અન્ય વસ્તુઓના ભાવ તેમજ ભવિષ્યના ભાવોની અટકળો સરકારની નીતિ અને પેઢીઓની સંખ્યા સ્થિર રહે છે અને એ માત્ર જ વસ્તુનો વિચાર કરીએ ત્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે વસ્તુના પુરવઠા ઉપર અસર કરે છે પહેલાં જે નિયમમાં વાત કરી ત્યાં બધા પરિબળોને સ્થિર માનવામાં આવ્યા હતા જે કિંમત સિવાયના અહીંયા પણ બધા જ પરિબળોને સ્થિર માનવામાં આવે છે પણ વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વધારો થાય છે એટલે કે પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય છે એટલે કે પુરવઠાનું સંકોચન થાય છે આપણે આકૃતિમાં જોઈએ તો ફરી પાછું અહીંયા આપણે એક અનુસૂચિ અને આકૃતિ બતાવવામાં આવી છે જ્યાં વસ્તુની કિંમત પચાસથી કરી અને નેવું સુધી છે જે ક્રમશઃ વધતી જાય છે એવી જ રીતે સફરજનનો પુરવઠો બસ્સોથી કરી અને હજાર સુધીનો છે જે ક્રમશ વધતો જાય છે આમ બંને વચ્ચેનો જે સંબંધ છે એ ધન સંબંધ છે જોઈએ આકૃતિમાં કે એક્સ દરિયો ઉપર વસ્તુનો પુરવઠો અને વાય દરિય ઉપર વસ્તુની કિંમત બતાવવામાં આવી છે જ્યારે વસ્તુની કિંમત સીતેર છે ત્યારે પેઢી એસ રેખા જે પ્રાપ્ત થાય છે એ એ બિંદુ એ સમતુલા બતાવે છે એટલે કે જ્યારે સિતે રૂપિયા છે ત્યારે છસો કિલોગ્રામ સફરજનનો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે હવે છસો કિલોગ્રામ કરતાં નીચું જાય છે તો એનું સંકોચન બતાવે છે અને છસો કિલોગ્રામ કરતાં ઉપર જાય છે તો એ એનું વિસ્તરણ બતાવે છે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એથી બે બિંદુ છે એ પુરવઠાનું સંકોચન અને એથી સી બિંદુ છે એ પુરવઠાનું વિસ્તરણ જ્યારે કિંમત સિતેરથી વધી અને નેવું થાય છે ત્યારે પેઢી બિંદુ એને બદલે બિંદુ સી તરફ ગતિ કરે છે એટલે કે એ પરથી સી તરફ જાય છે ત્યારે સા છસો કિલોગ્રામથી વધી અને હજાર કિલોગ્રામ થાય છે એ બતાવે છે પુરવઠાનું વિસ્તરણ એટલે કે એ અને સી બિંદુ બતાવે છે પુરવઠાનું વિસ્તરણ પણ એવી જ રીતે જ્યારે એ બિંદુઓ પરથી બી બિંદુઓ પર તરફ ગતિ કરે છે ત્યારે એ પુરવઠાનું સંકોચન બતાવે છે એટલે કે થી ઘટી અને કિંમત પચાસ થાય છે ત્યારે પુરવઠો પણ છસોથી ઘટી અને બસો કિલોગ્રામ જેટલો થાય છે આમ એસેસ પુરવઠા રેખા ઉપર એ છે એ સ્થિર બિંદુ છે અને એ સી એ પુરવઠાનું વિસ્તરણ અને એ બી એ પુરવઠાનું સંકોચન બતાવે છે હવે એવી જ રીતે જોઈએ પુરવઠામાં વધારો અને ઘટાડો જ્યારે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કોઈ એક અથવા એક કરતા વધારે પરિબળોમાં ફેરફાર થાય ત્યારે વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે એ વસ્તુમાં વધારો અને ઘટાડો બતાવે છે ટૂંકમાં જે ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે છે ઉત્પાદન ખર્ચ ઘટે છે ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય છે અન્ય વસ્તુના ભાવ ઘટે સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય પેઢીઓની સંખ્યા વધારવાની હોય પણ અમુક સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય ત્યારે પુરવઠામાં વધારો થતો જોવા મળે છે જે મૂળ પુરવઠા રેખા પોતાના જમણી બાજુ બદલે છે ત્યારે વધારો અને પોતાના સ્થાનથી ડાબી બાજુ જાય છે ત્યારે પુરવઠામાં ઘટાડો આપણે આકૃતિમાં જોઈએ સેમ વસ્તુ અનુસૂચિ બતાવી છે જ્યારે વસ્તુની કિંમત બસ વીસ છે સ્થિર બતાવી છે કે એક જ કિંમત છે વીસ પણ પુરવઠામાં વધારો અને ઘટાડો થાય છે

બી બિંદુ એ છે એ પુરવઠામાં ઘટાડો બતાવે છે અને સી બિંદુ રેખાની રેખા છે વીસ રૂપિયા ત્યારે પુરવઠા રેખા એસએસ વન ઉપર એ બિંદુએ વસ્તુના ત્રણસો કિલોગ્રામનો પુરવઠો વેચવા તૈયાર થાય છે હવે એનાથી ઓછો વેચવા તૈયાર થાય છે ત્યારે વસ્તુમાં પુરવઠામાં ઘટાડો અને એનાથી વધારે વેચવા તૈયાર થાય છે ત્યારે પુરવઠામાં વધારો ઘટાડો છે એ એસ એસ ટુ રેખા ઉપર અને વધારો છે એ એસ એસ થ્રી રેખા ઉપર બતાવવામાં આવ્યો છે જ્યારે પુરવઠા સિવાયના અન્ય પરિબળોમાં જોઈએ તો ત્રણસો કિલોગ્રામથી વધી અને ચારસો કિલોગ્રામ થાય છે ત્યારે ઈસી સી પહોંચે છે એટલે કે એથી સી એ જે બિંદુ તરફ ગતિ કરે છે એ પુરવઠામાં વધારો બતાવે છે અને એથી બી બિંદુ તરફ જે ગતિ કરે છે એ પુરવઠામાં ઘટાડો બતાવે છે આમ ઉત્પાદક દ્વારા પુરવઠા રેખા બી બિંદુએ એસ ટુ એસ ટુ રે બિંદુએ બી બિંદુએ પહોંચે છે એટલે કે એથી બી તરફ ગતિ કરે છે ત્યારે એ ઘટાડો અને એથી સી તરફ ગતિ કરે છે ત્યારે એ વધારો સૂચવે છે આમ આપણે વાત કરી પુરવઠામાં વધારો અને ઘટાડોની હવે આપણે જોઈએ પુરવઠાના નિયમના કેટલાક અપવાદો જેમ માંગના નિયમના પણ કેટલાક અપવાદો હતા આવી જ રીતે પુરવઠાના નિયમના પણ કેટલાક અપવાદો છે આપણે પુરવઠાના નિયમમાં જોયું કે કિંમત અને પુરવઠા બંને વચ્ચે ધન સંબંધ છે અને ક્યારેક ધન સંબંધને બદલે બંનેમાં વ્યસ્ત સંબંધ પણ જોવા મળે છે એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે અને વસ્તુની કિંમત ઘટે છતાં પુરવઠો વધે આવું પણ ક્યારેક બને છે પણ એના ક્યારેક અપવાદ તરીકે ઓળખવામાં આવે છે હવે અપવાદોમાં જોઈએ તો પેલા છે અલભ્ય વસ્તુઓ કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં એના પુરવઠામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે કે એવી વસ્તુઓ અપ્રાપ્ય છે અથવા તો દુર્લભ છે દાખલા તરીકે પહેલાના સમયના સિક્કાઓ કલાકૃતિઓ મૂળ હસ્તપ્રતો મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં પણ વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી કારણ કે પ્રાચીન સમયની વસ્તુ છે એમાં ગમે એટલી કિંમતો વધારો તેમ છતાં એનું ઉત્પાદન વધે નહીં વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુઓનું નવું ઉત્પાદન શક્ય બનતું નથી એટલે કે એનો પુરવઠો વધારી શકાતો નથી અને જ્યાં પુરવઠો વધી શકે નહીં ત્યાં પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી એટલે કે અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી બીજો નિયમ ક્યાં લાગુ નથી પડતો તો કે નાશવંત વસ્તુઓમાં એટલે કે દૂધ અને દૂધની બનાવટો એના સિવાય લીલા શાકભાજી માંસ ઈંડા માછલી પાકા ફળ અને ફૂલ જે નાસવંત વસ્તુઓ છે એવી વસ્તુઓના ભાવ ઘટી જાય તો પણ તેના વસ્તુઓના પુરવઠામાં ઘટાડો થતો નથી એટલે કે આવી વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે જે સમય જતાં બગડી જાય છે તો આવી વસ્તુઓના ભાવ વધે કે ઘટે તોમ છતાં તેના પુરવઠામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે આ બે અપવાદો છે એક અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ નથી પડતો અને બીજું એક નાસ્વંત વસ્તુઓને તેની ગમે એટલી કિંમતો હોય વધી વધતી હોય કે ઘટતી હોય તેમ છતાં એ પુરવઠામાં વધારો શક્ય બનતો નથી આ વાત થઈ પુરવઠાના નિયમના અપવાદોની હવે જોઈએ બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ બજારમાં જે પુરવઠો આવે છે એની કિંમત નક્કી કેવી રીતે થાય છે એની વાત કરીએ કિંમત નિર્ધારણ એટલે કે બજારમાં માંગ થતી વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતની માંગ અને પુરવઠો બંનેના પરિબળો દ્વારા નક્કી થાય છે અને આવી પ્રક્રિયાને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે જે પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખી અને કિંમત નિર્ધારણને સમજવામાં આવે છે સૌથી પહેલાં તો વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો બંને કિંમત દ્વારા નક્કી થાય છે પરંતુ જ્યારે અછતની સમસ્યાઓ હોય અથવા તો ઉત્પાદનના સાધનોની અછત હોય વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી એની પસંદગી કરવી પડે કયા સાધનોની પસંદગી કરવી કેવી રીતે ફાળવવી એ બજારની જે કિંમત છે એના દ્વારા નક્કી કરવામાં આવે છે બજારમાં આપણને એમ હોય કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થાય છે પરંતુ પેઢીઓ ઈચ્છે તે પ્રમાણે કિંમત નક્કી કરી શકતી નથી એના પાછળનું કોઈક કારણ છે કેમ કે તેમણે નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકતા નથી પ્રવર્તમાન કિંમતે જે હાલની કિંમત છે એ કિંમતે વસ્તુને કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેમની માંગ દ્વારા નક્કી કરે છે જો માંગ વધારે હોય તો વધારે પ્રમાણમાં પુરવઠો આપે અને માંગ ઓછી હોય તો ઓછા પ્રમાણમાં આમ માંગ અને પુરવઠા વચ્ચે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે માર્સલે કાતરના બે પાનાના દ્રષ્ટાંત દ્વારા એવી વાત સમજાવી કે કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું નથી એ બંને વચ્ચે જે કાર્ય કરે છે એ કાતર છે એવું પણ બને કે ઉપલું પાનું કાપવાનું કાર્ય ક્યારેક નીચલું પાનું સ્થિર રહે અથવા તો અલ્પ સક્રિય બને એટલે એના ઉપરથી એમ ન કહેવાય કે નીચલું પાનું જરૂરી નથી પણ એ બંને વચ્ચેની જે પ્રક્રિયા છે એ કાતરના બંને પાના જરૂરી છે આમ કિંમત નિર્ધારણ માટે પણ માંગ અને પુરવઠો બંને જરૂરી એટલે કે અનિવાર્ય બને છે અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય છે એટલે કે ત્યારે સમતુલા બતાવે છે અને એ સમતુલા ત્યારે થાય છે જ્યારે અમુક સમયે અને અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય સમય અને સંજોગો બદલાતા રહે વિક્ષેપ પડે આંતર ક્રિયાઓ વચ્ચે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય અને આવી સમતુલાની એવી સ્થિતિ કે ઈ સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી એટલે કે કોઈ કિંમતે માંગ અને પુરવઠો બંને સ્થિર જોવા મળે છે હવે આપણે એને અનુસૂચિમાં જોઈએ પહેલાં બતાવ્યું છે વસ્તુની કિંમત બીજું કોષ્ટક છે વસ્તુની માંગ અને ત્રીજું છે વસ્તુનો પુરવઠો હવે વસ્તુની કિંમત દસ રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ હજાર કિલોની છે પણ વસ્તુનો પુરવઠો માત્ર બસો ગ્રામ કિલોનો છે વસ્તુની કિંમત વધી અને વીસ થાય છે ત્યારે વસ્તુની માંગ ઘટી જાય છે કારણ કે માંગ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે પણ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે ત્યારે માં કે ત્રીસ રૂપિયા કિંમત છે ત્યારે માંગ અને પુરવઠો બંને એક જગ્યાએ સ્થિર થાય છે એટલે કે સમતુલા પ્રાપ્ત કરે છે વસ્તુની કિંમત ચાલીસ ત્યારે માંગ ઘટીને ચારસો પુરવઠો વધીને છસો સોરી આઠસો અને છેલ્લે પાંચસો જ્યારે વસ્તુની કિંમત છે ત્યારે વસ્તુની માંગ બસો અને વસ્તુનો પુરવઠો જેટલો જોવા મળે છે હવે આપણે આકૃતિમાં એને સમજીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એક બિંદુ એ સ્થિર થાય છે એ બિંદુ છે આકૃતિમાં જોઈ શકાય છે ઈ બિંદુ ઓ ક્યુ અને ઓ ઈ ક્યુ ઓ ક્યુ એટલે કે ઝીરોથી છસો અને ઇ ક્યુ એટલે કે ત્રીસથી છસો આ બિંદુએ સ્થિર થાય છે ઈ જે બિંદુ છે એ સમતુલા બિંદુ છે આકૃતિમાં વસ્તુની માંગ રેખા ડી અને વસ્તુની પુરવઠા રેખા એટલે એસ એસ સૌથી પહેલાં દસ રૂપિયા કિંમત છે ત્યારે વસ્તુની માંગ હજાર છે એટલે કે આપણને એફ બિંદુએ મળે છે વીસ રૂપિયા કિંમત છે ત્યારે ડી બિંદુએ ત્રીસ રૂપિયા કિંમત છે ત્યારે ઈ બિંદુએ ચાલીસ રૂપિયા કિંમત છે ત્યારે સી બિંદુએ અને પચાસ રૂપિયા કિંમત છે ત્યારે એ બિંદુએ ડીડી રેખા જે પ્રાપ્ત થાય છે એની પ્રાપ્તિ થાય છે હવે જોઈએ આપણે જ્યારે બંને રેખા એટલે કે એસએસ રેખા અને ડીડી રેખા ઈ બિંદુએ છેદે છે એટલે કે ઈ ક્યુ એ કિંમત ત્રીસ રૂપિયા નક્કી થાય છે વસ્તુની માંગ અને પુરવઠો ઈ ઓ ક્યુ જેટલા એટલે કે ઝીરોથી છસો કિલોગ્રામે સરખા થાય છે અને ત્યાં સમતુલા સ્થપાય છે એટલે કે ઈ ક્યુ એ સમતુલાની કિંમત કહેવામાં આવે છે હવે કિંમત વધીને ત્રીસ એટલે કે ત્રીસ ઈ ક્યુ કરતાં વધે એટલે કે ત્રીસ કરતા ચાલીસ થાય ત્યારે છસો ગ્રામથી વધી અને ઈ ઘટી જાય છે ચારસો કિલોગ્રામ એટલે કે પુરવઠો વધે છે પણ માંગ ઘટે છે આમ માંગ અને પુરવઠા વચ્ચે એસી જેટલું અંતર જોવા મળે છે માંગ કરતા પુરવઠો વધી જાય પરિણામે કિંમત નીચી જવાનું વલણ ધારણ કરે છે ટૂંકમાં ડીડી બિંદુઓ રેખા ઉપર એ ડી અને એફ બિંદુઓ મળે છે જ્યારે એસ એસએસ રેખા ઉપર બી અને સી બિંદુઓ મળે છે આ બંને રેખાઓ જ્યાં છેદે છે ઈ ઈ બિંદુએ છેદે છે અને ઈ બિંદુએ એટલે કે ઈ ક્યુ ઈ સમતુલાનું બિંદુ પ્રાપ્ત કરે છે ફરી બતાવ્યું છે કે ત્રીસ કરતા ઘટે એટલે કે વીસ થાય તો છસો થી વધી અને આઠસો સુધી પહોંચે છે ત્યારે પુરવઠો ઘટી જાય છે ત્યારે બી અને ડી વચ્ચેનું અંતર બતાવે છે આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય ત્યારે સમતુલાની કિંમત બને છે અને માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી આ બિંદુએ એટલે કે આ કિંમતે ટકી રહે છે આમ સમતુલ રેખા કિંમત નિર્ધારણ રેખા એ માંગ અને પુરવઠા ઉપર આધારિત છે કારણ કે કિંમતને માંગ અને પુરવઠા વચ્ચે સંબંધ છે કિંમત સાથે માંગ વ્યસ્ત સંબંધ ધરાવે છે જ્યારે કિંમત સાથે પુરવઠો એ સિદ્ધ સંબંધ બતાવે છે આમ આપણે બજાર કિંમત નિર્ધારણ કઈ રીતે થાય છે અને કઈ રીતે એ એક બિંદુએ સ્થિર બને છે એ સમતુલાનું બિંદુ પ્રાપ્ત કરે છે આમ આ સમગ્ર પાઠમાં આપણે સૌથી પહેલાં પુરવઠો શું છે પુરવઠાનો અર્થ ઉત્પાદન જથ્થો પુરવઠાને અસર કરતા પરિબળો પુરવઠા અને જથ્થા વચ્ચેનો સંબંધ એની સિવાય વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો પુરવઠા વિધેય પુરવઠાને કયા કયા પરિબળો અસર કરે છે તે પુરવઠાનો નિયમ નિયમની ધારણાઓ પુરવઠાના નિયમની અનુસૂચિ અને આકૃતિ એના દ્વારા કિંમત અને પુરવઠા વચ્ચે શું સંબંધ છે તેની સમજૂતી પુરવઠામાં પરિવર્તન કઈ રીતે આવે છે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન દ્વારા પુરવઠામાં વધારો અને ઘટાડો દ્વારા એ સિવાય પુરવઠાના નિયમના કેટલાક અપવાદો છે અને છેલ્લે બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ જે એક બિંદુએ સ્થિર થાય છે એ બિંદુએ વસ્તુની કિંમત ટકી રહે છે જ્યાં સુધી માંગ કે પુરવઠામાં ફેરફાર ન થાય ત્યાં સુધી તો આ ચેપ્ટરમાં આપણે સંપૂર્ણ પુરવઠા અંગેની માહિતી મેળવી